जय श्री कृष्ण फ्रेंड्स, आज आप बनावशु सुपर टेस्टी चीज कॉर्न मसालेदार बर्गर। एकदम ओछी मेहनत थी बनसे। जे दिवसे रसोई करवानो कंटाळो आवे अने एम थाय के कई चटाकेदार खावू छे, तो फ्रेंड्स आ जरूर ट्राई करजो। क्विक अने इजी रेसिपी छे। सो बनावानुं शुरू करिए। एक बॉल में लईशुं कैप्सिकम अने नीचे डिस्क्रिप्शन बॉक्स में बधुं मेजरमेंट लखेलू छे। ऑनियन अने बधुं झीणू झीणू कापवानुं छे। टामेटा एक मीडियम साइज नो टामेटो लईशुं अने एमांथी बिया काढ़ी काढ़वाना छे। अने टामेटो एकदम नरम नहीं लेता। हवे लईशुं स्वीट कॉर्न आपणे लेवाना छे हाफ कप स्वीट कॉर्न। ने हवे लईशुं छीणेली चीज। चीज अने स्वीट कॉर्न नुं माप आपणे सेम राखवाना छे। छीणेली चीज पण आपणे लीधी छे हाफ कप। હવે એમાં લઈશું થોડુંક મીઠું। મીઠું ઓછું નાખજો ફ્રેન્ડ્સ, કેમ કે ચીઝમાં પણ મીઠું હોય છે અને આપણે કેચઅપ નાખવાના છીએ। ચાટ મસાલો, મરી, એકદમ ચટાકેદાર ને મસાલેદાર આ બનશે। ટોમેટો કેચઅપ ફક્ત એક ટેબલસ્પૂન। ને લઈશું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સેઝવાન સોસ। બજારમાં બહુ જ ઇઝીલી મળી રહે છે। કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમે કાં સેઝવાન સોસ લો અથવા તો સેઝવાન ચટણી લેજો। હવે લઈશું 1/2 ચમચી સેઝવાન સોસ અથવા ચટણી। બધું એકવાર બરાબર મિક્સ કરી લઈએ। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે। એકદમ કલરફુલ અને હેલ્ધી જેવું તમને આનમાં લુક આવશે, કેમ કે આપણે વેજીટેબલ્સ વધારે નાખ્યા છે। એકવાર ટેસ્ટ કરી લેવાનું ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કઈ સ્પાઈસીસ એડ કરવા હોય તો કરી શકો છો। એમ નેમાં તમને સાંજો ખાવાનું મન થશે, એટલો ટેસ્ટી છે। હવે આપણે બનાવશું સ્પ્રેડ। સ્પ્રેડને માટે જોઈશે ચીઝ ક્રીમ અને એમાં લઈશું 1 ટીસ્પૂન કેચઅપ, એટલે એકદમ મસ્ત આપણો ટેંગી અને ક્રીમી આપણું સ્પ્રેડ બનશે। આ એકવાર મસ્ટ ટ્રાય રેસીપી છે। હવે લેવાનો છે બર્ગર બ્રેડ। બર્ગર બ્રેડ તમે તમારી ચોઈસનો કોઈ પણ લઈ શકો છો। હવે આપણે બ્રેડ પર બનાવેલું સ્પ્રેડ બેવ બ્રેડ પર ચોપડવાનું છે અને ફ્રેન્ડ્સ જરા થોડું થીક લેયર લાગજો। આ બહુ જ ફાઇન, યમ્મી અને ટેંગી તમને સ્પ્રેડ લાગશે। આ સ્પ્રેડ પણ તમે બ્રેડ પર એમને એમ ખાઓ મજા આવી જાય। હવે સ્પ્રેડ લગાવ્યા પછી એના ઉપર મૂકશું બનાવેલું સ્ટફિંગ અને આ સ્ટફિંગ જરી પણ બ્રેડમાંથી છૂટું નહીં પડે, કેમ કે કેચઅપથી એનું બાઇન્ડિંગ જરા બરાબર આવ્યું છે। હવે ઉપર લઈશું બીજો બ્રેડ અને બ્રેડને બહુ દબાવતા નહીં, આમ જ રહેવા દેજો। તમે આ રીતે પણ ખાઈ શકો છો અને જો તમને બ્રેડ બટરી કરવો હોય થોડો, તો એક ફ્રાય પેનમાં લઈશું થોડું બટર। એમાં લઈશું ઝીણી કાપેલી કોથમીર, ફક્ત 2 ચપટી ઝીણી કાપેલી કોથમીર, ને હવે આપણે બનાવેલો બ્રેડ એમાં મૂકવાનો છે। ઉપરનો ભાગ પહેલા નીચે મૂકજો। તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે કેટલું યમ્મી લાગે છે। તમે જે ટીકી વાળો બર્ગર ખાવ છો એના કરતા એકવાર આ જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં બધા માંગી માંગીને ખાશે, એટલો યમ્મી છે। અને બહુ પ્રેસ નહીં કરતા, નહીં તો બર્ગરનો બ્રેડ એકદમ દબાઈ જશે તો એનો શો નહીં આવે। આ જ રીતે હળવે હાથે દબાવજો અને બહુ નથી આપણે શેકવાનું, ફ્યુ સેકન્ડ્સ થઈ જાય એટલે પાછી સાઈડ ચેન્જ કરશું ને ઉપર આપણે લગાવશું થોડી ગ્રેટેડ ચીઝ। બ્રેડ ગરમ હોવાથી ચીઝ પણ તરત મેલ્ટ થઈ જશે,
બેઉ સાઈડ ફ્યુ સેકન્ડ શેકી લીધા પછી હવે આપણે એને બહાર કાઢશું અને ઓવરકુક નથી કરવાના, જેન્ટલી પ્રેસ કરીને ખાલી ફ્યુ સેકન્ડ આપણે ગરમ કરવાના છે, એકદમ ફાઇન બટરી અને સોફ્ટ થઈ જશે. જે દિવસે સાંજે રસોઈ કરવાનો કંટાળો આવે અને કઈ ચટાકેદાર મસાલેદાર ખાવું હોય તો ક્વિક અને ઇઝી રેસીપી છે. આપણે જે નોર્મલ બર્ગર ખાઈએ છીએ એના કરતા એકદમ ડિફરન્ટ છે, મસ્ટ ટ્રાય રેસીપી છે. એકવાર ખાધા પછી એટલો એનો ફાઇન તમને ટેસ્ટ લાગી જશે કે વારે ઘડી બનાવવાનું મન થશે. સો ઓછી મહેનતવાળા ચીઝ કોર્ન મસાલેદાર બર્ગર તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.